નવસારીમાં મૈત્રી ટ્રસ્ટ અને દેસાઈ ફાઉન્ડેશન દ્વારા કોરોના કાળમાં સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે સહયોગ આપનાર વ્યક્તિઓને અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. નવસારીના ભક્ત આશ્રમ શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોરોના કાળમાં ગુજરાતીની સાથે સાથે મહારાષ્ટ્ર અને ઓરિસ્સાના અંતરિયાળ વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિ કરનાર એવી સંસ્થા મૈત્રી ટ્રસ્ટ નવસારી અને દેસાઈ ફાઉન્ડેશન સહિતની સામાજિક સંસ્થાઓમાં યોગદાન આપનાર સેવાકર્મીઓને સાલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મૈત્રી ટ્રસ્ટ દ્વારા 1984 સાલમાં તાપી પદયાત્રા, 85માં નર્મદા પદયાત્રા, 86માં મિઝોરમ મુલાકાત, 87માં નવસારી દિલ્હી પદયાત્રા, ત્યારબાદ અનેક શાળાઓમાં રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો, ત્યારબાદ ગયા વર્ષે સબ જેલની અંદર 400 કેદીઓને દેવદિવાળી નિમિત્તે ભોજન, ત્યારબાદ અત્યારે કોરોનામાં છેલ્લા 1.5 વર્ષમાં એક પણ દિવસ અમે ઘરે બેઠા નથી. પત્રકારત્વ, સેવા, રામરોટી બધાને પહોંચે એવી વ્યવસ્થા કરી, સાથે સાથે વિચાર કર્યો કે મહારાષ્ટ્રના અંતરિયાળ ગામો, ઓરિસ્સાના અંતરિયાળ ગામોમાં કોણ ગયું હશે. ત્યાંથી ખબર પડી કે 50% જેટલું હજુ સંક્રમણ ચાલુ છે. એટલે હું, ડેપ્યુટી લીડર બોમી જાગીરદાર, અમૃતભાઈ ભજનિક, સંગીતકાર બાબલા આનંદ અને અમારા સિરેજ સાઉન્ડના હિરેનભાઈ, અમે 6 જણાએ મિનેશ ભોજક પ્રદીપ ટાવેલના સત્વરે આ પ્રવાસ કર્યો અને લગભગ 20-25 લાખની કીટો દેસાઈ ફાઉન્ડેશનના સથવારે, વિક્રમ જેવા ઉમદા યુવકના સથવારે અમે ત્યાં જાતે વિતરણ કર્યું. અનેક માછીમારો, 7000 ઉપરાંત માછીમારોને માસ્ક આપ્યા અને જુદી જુદી સેવા કરીને ઓરિસ્સા અને મહારાષ્ટ્રના લોકોના હૃદય સુધી આ સેવાને પહોંચાડી પરત આવ્યા છે. આપ સૌનો આભાર. આપનો